સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પાર્ટીના વ્હીપ મુજબ સર્વાનુમતે વિવિધ 18 સમિતિઓ રચના કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ભાજપ શાસિત નગરપાલિકાના વિસ્તાર સભાખંડમાં યોજાઈ હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સિવાય પાર્ટી વ્યૂહ મુજબ નવી સમિતિઓની વરણી કરવામાં આવી હતી, જેમાં જાહેર બાંધકામ સમિતિના ચેરમેન પદે ગીતાબેન એસ પટેલ, નગર આયોજન સમિતિના ચેરમેન રિટાર્ડ હીરાઠોડ, પાણી પુરવઠા સમિતિના ચેરમેન પદે ગોવિંદજી કે પરમાર, આરોગ્ય અને ફાયર સેમિન ચેરમેન અરવિંદભાઈ કે પરમાર, દીવાબત્તી સમિતિના ચેરમેન મહેબૂબ ખાન બ્લોચ, ગટર યોજના અને સફાઈ સમિતિ ચેરમેન પદે શિલ્પાબેન એમ વકવાણા, ટાઉન હોલ સમિતિ ચેરમેન પદે ગીતાબેન સુની, એસ્ટાબ્લિશમેન્ટ સમિતિના ચેરમેન પદે દીપકકુમાર હસમુખભાઈ કડિયા, પ્રમુખ ગુમાસ્તા ધારા સમિતિ ચેરમેન પદે રાજેશકુમાર આર ટેકવાણી, સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના સમિતિના ચેરમેન પદે દક્ષાબેન જે મકવાણા, વસુલાત સમિતિના ચેરમેન પદે દક્ષાબેન જે મકવાણા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પદે અરવિંદભાઈ કે પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન પદે દિલીપભાઈ પીરાવર, સ્મશાન સમિતિના ચેરમેન કોકિલાબેન વિજયભાઈ પટેલ, બગીચા સમિતિના ચેરમેન પદે સીતાબેન ડી વણજારા, દબાણ સમિતિના ચેરમેન પદે મોજીબેન એલ રબારી, ઉત્પાદન સમિતિ નયનભાઈ દેસાઈ સર્વાનુમતે પાર્ટીના વિહપ મુજબ વરણી કરવામાં આવી હતી, તો તમામ સભ્યોએ વધાવી લીધી હતી, જ્યારે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી યથાવત રાખવામાં આવી હતી. તો સમિતિઓની રચના થતાં હવે નગરના વિકાસ માટે દરેક ચેરમેનોને પોતપોતાના વિભાગોની જવાબદારી અદા કરવા અપીલ કરવામાં આવી હતી. તો વિરોધ પક્ષના નેતા દીપ્તિબેન બ્રહ્મભટ્ટ તથા મોહસિન સાલોટિયા, યુનુસભાઈ રાણા સહિત વિપક્ષના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.